સૂક્ષ્માવસ્થા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આપણે દ્રવ્ય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ એની વાત કરી. મિત્રો, આ સંસારના જેટલા ભૌતિક સુખો છે ને, એ ભૌતિક સુખો જ્ઞાનની બાય પ્રોડક્ટ છે. બરાબર સમજી લેજો, જ્ઞાનની બાય પ્રોડક્ટ ગપ્પું નથી, એનું પ્રૂફ આપું. જનક રાજા ગયા ભાવનું ડેવલપમેન્ટ લઈને આવ્યા હતા, એ જ્ઞાનનો સંજોગ લઈને આવ્યા હતા સાહેબ. એના બાય પ્રોડક્ટ તરીકે એ રાજા બન્યા, સોનાનું સિંહાસન મળ્યું, વૈભવ મળ્યું. એના માટે એમને ટેન્ડર નથી ભર્યું, પણ જ્ઞાનનો સંજોગ ભેગા કરવા માટે કુદરતે બાય પ્રોડક્ટમાં આ બધું આપવું પડે છે. કારણ કે ફૂટપાથ ઉપર કોઈ ભિખારીને ત્યાં જન્મ લે, એને ક્યારેય જ્ઞાનનો સંજોગ ભેગો ના થાય. મિત્રો, એટલે આ એવિડન્સ પૂરા પાડવા માટે કુદરતે જ્ઞાનનું જો ટેન્ડર આપણે ભર્યું હશે અને જ્ઞાનની તાલાવેલી હશે, જ્ઞાનની મુમુક્ષુતા હશે, તો કુદરતે એ જ્ઞાનનો સંજોગ ભેગો કરવા માટે ભૌતિક સુખો બાય પ્રોડક્ટ તરીકે આપવા પડે. આ ખાસ લો ઓફ નેચર સમજી લો, જેની કોઈને ખબર નથી. કોઈને ખબર નથી સાહેબ, હું છાતી ઠોકીને કહું. ધન, વૈભવ, બંગલા, ગાડી, આ બધું આપણે ટેન્ડર ભરીએ તો જ મળે. 100% વાત સાચી, ટેન્ડર ભરીએ તો જ મળે, પણ એ અજ્ઞાની માટે, જેનામાં ધર્મનો છાંટો નથી, જેનામાં ધર્મ ધ્યાન નથી, એ માણસ પોતાનું પુણ્ય આમાં ખર્ચી નાખે. પણ જેને માત્ર જ્ઞાનમાં રસ છે, જેને પ્રકૃતિના બંધનમાંથી છૂટવું છે, જેને શાશ્વત સુખનો સનાતન જ્ઞાનને પામવું છે, સનાતન સુખને પામવું છે, જેને એક જ ભાવ છે કે માત્ર ને માત્ર બહુ બહુ મને આ જ્ઞાનનો સંજોગ ભેગો થાય, સાહેબ આની સાથે બાય પ્રોડક્ટમાં જહોજલાલી મળે, આમ જન્મ થાય એની સાથે સાહેબ એને ઉંચકીને એને ભગવાનના મંદિરે એને દર્શન કરવા લઈ જાય, એને લેવા માટે પડાપડી કરે લોકો. આવો વૈભવ હોય એને આત્મવૈભવ કયો, જ્ઞાન વૈભવ કયો. ફોર એક્ઝામ્પલ, હું ઘઉં પકવું છું તો મારો મેઇન ગોલ, મેઇન પ્રોડક્ટ ઘઉં છે. ઘઉં પકવું છું પણ એને બાય પ્રોડક્શનમાં મને ઘાસ મળે છે. ઘાસ મેળવવા માટે મારે અલગથી પ્રયત્ન નથી કરવો પડતો. ઘઉં પકવું એટલે એની બાય પ્રોડક્શનમાં મને ઘાસ મળે જ, એના માટે કોઈ પ્રયત્ન ના કરવો પડે. એમ જ્ઞાનનો મારો ભાવ હોય, મારે જ્ઞાન મેળવવું છે, તો બાય પ્રોડક્શનની અંદર સાહેબ કુદરતે એવિડન્સ સપ્લાય કરવા પડે, એને ભૌતિક સંપત્તિ, ભૌતિક સુખો આપવા પડે. જેવી રીતે જનક રાજાને મળ્યા, જનક રાજાને બાય પ્રોડક્શનની અંદર જહો જલાલી, રાજા, સોનાનું સિંહાસન બધું મળ્યું, અને ભગવાન કે પછી બીજા બહુમાં અનાયાસે એને આ જ્ઞાનનો સંજોગ પ્રાપ્ત થાય, કોઈ પણ પ્રયત્ન કર્યા વગર. એવી રીતે જનક રાજાને ભર જુવાનીની અંદર જ્ઞાની પુરુષ અષ્ટાવક્ર ભેગા થયા, અને અષ્ટાવક્ર ભેગા થયા, પોતે ગુરુ માની લીધા, અને અષ્ટાવક્ર પાસેથી જ્ઞાન મળ્યું ને, એ જ્ઞાન મળતવાની સાથે પૂર્વ ભવનો સંજોગ જાગી ઉઠ્યો, અને ત્યાંથી પોતાની અધૂરી યાત્રા હતી એ આગળ ચાલુ થઈ. કુદરત કહે છે આ બધા જ એવિડન્સ કુદરતની જવાબદારી છે સપ્લાય કરવી. આપણી જવાબદારી માત્ર ભાવ કરવા. આપણી ભાવ સત્તા છે, જેવા ભાવ કર્યા ને એ પ્રમાણે એવિડન્સ ભેગા કરવા, એ મારું તમારું કામ નથી, એ માત્ર ને માત્ર કુદરતનું કામ છે. કુદરત કે અમારા પર છોડી દે. એટલે હું કહું છું યાર, બૂમો પાડીને કહું છું બધાને કે ભાવ એવા કરો
कि मारे मात्र ने मात्र आ शाश्वत ने सनातन ज्ञान जोईए, शाश्वत सुखनु अने परमपदनु ज्ञान जोईए, ए सिवाय बीजू मने खपे नहीं। आ एक भाव करो साहेब, कुदरते एना एविडन्स पूरा पाड्या वगर छूटको नथी। कारण के कुदरतनो लॉ ऑफ नेचर छे, कानून छे, जेवो भाव एवो भव। आ लॉ ऑफ नेचर एनाथी कुदरत पण बंधायेली छे। खास याद राखजो मित्रों, एना पछीना श्लोक में के हे अर्जुन, जे ज्ञान में बधा कर्मों समाप्त थई जाए, ए ज्ञान माटे आवा तत्ववेता पुरुष पासे जई एमने साष्टांग दंडवत करी, एने प्रणाम करी, अने कपट रहित, कपट छोड़ी, अने कपट रहित थई अने एने प्रश्नो पूछीश, ए तत्ववेता पुरुष तने आ ज्ञान नो उपदेश करशे। साहेब अहींया मने तमने एक प्रश्न थवो जोईए के खुद कृष्ण भगवान अर्जुन ने आ ज्ञान आपता था, पोते आपी रहा था कृष्ण ने युद्धना मैदान में, छताय कृष्ण ने एम कहू के तू एवा तत्ववेता पुरुष ने शोधी काढ़, के सरल भावे प्रश्नों पूछी अने तू कपट रहित प्रश्नों पूछीस, ए तत्ववेता पुरुष तने आ ज्ञान नो उपदेश करशे। केम आवुं केवुं पड्युं? साहेब अर्जुन माटे नहीं, ए मारा तमारा माटे कहू छे। कुदरत कृष्ण ने खबर हती के आगर घोर कलियुग आवे छे, अने घोर कलियुगनी अंदर मानस आ ज्ञान हशे ने तो तरी जशे। जे हूँ अर्जुन ने आपू छू ए ज्ञान वड़े कलियुगनी अंदर पण मानस तरी जशे, एटला माटे मारा तमारा माटे आ आ आ वात करी छे, अर्जुन माटे वात नथी करी। साहेब पण घोर कलियुगनी अंदर साचा तत्ववेता पुरुष ने ओळखवा बहु मुश्किल छे। साहेब बनी बैठेला गुरुओ तो घना मळशे, कोई एक मंदिर पकड़ी लीधु एमाय तमे जुओ आउटस्टेट ना केटला बधा आवे छे। कलियुग नुं लक्षण छे धर्म ना नामे व्यापार थशे, भगवा कपड़ा नी पाछळ काळा कपड़ा नो खेल खेलाशे, आ कलियुग नुं लक्षण छे। એટલે હું વારંવાર કહું છું, પેકિંગને ના જોશો યાર, માલને જોજો। તમે જ્યાં જાઓ ને ત્યાં પેકિંગને કિંમત ના આપશો। પેકિંગ સાચો ગ્રાહક માલને માલને વેલ્યુ કરે, માલને જુઓ, એની અંદરના માલને જોજો, એને સહેજ હરી કરજો। સાહેબ અને કોબરા નાગની જેમ ફેન મળે ત્યાંથી ઉતરી જજો, તમને કશું નહીં મળે। સાહેબ એને હાર ના પહેરાવો, એને પગે ના લાગો, એને નીચે બેસાડો, ઊંચા આસન પર ના બેસાડો, અને કારો પીરો થઈ જાય, સમજવાનું કે આની પાસે કશું નથી, આની પાસે કશું નથી, ખાલી એ બનવા ખાતર સાધુ બન્યો છે। સાધુ તો કોને કહેવાય, ફકીર ફિકર સબકો ખા ગઈ, ફિકર સબકાય પીર, ફિકર કી જો ફાકી કરે ઉનકા નામ ફકીર, હદ મેં ચલે સો ઓલિયા, બેહદ ચલે સો પીર, પણ હદ બે હદ દોનું તજે ઉનકા નામ ફકીર। ફકીર તો કેવો હોય યાર, જેને માન અપમાન જીતી લીધા હોય, જેના મોઢાની એક રેખા ના બદલાય યાર। એટલે આવા જે પુરુષો છે એને કળિયુગમાં શોધી કાઢજો મિત્રો, અને એની પાસેથી આ જ્ઞાનને મેળવી લેજો, એવું ભગવાન કૃષ્ણને કહે છે, અર્જુનને કહે છે કે અર્જુન તત્વવેતા પુરુષ પાસે જઈ અને પ્રશ્નો પૂછી, એને પ્રણામ કરી, એને નમસ્કાર કરી, એને સરળ ભાવે સેવા કરી, અને આ જ્ઞાનને તો પામી લે, મેળવી લેજે। સાહેબ આવનારા કળિયુગ માટે કૃષ્ણ ભગવાને આ કહેવું પડ્યું છે। પછીના શ્લોકમાં કહે, હે અર્જુન, સમસ્ત પાપીઓમાં તું સૌથી બધા પાપીઓ કરતાં મોટો પાપી હોઈશ ને,
तो पण ज्ञान रूपी नौका थी सर्व पापों ने तरी जाइश। घना नो अवड़ो अर्थ करे के भगवत गीता नु ज्ञान मड़ी जाए इतले बधा पापो माफ थई जाए, भोगववा ना पड़े। ना मित्र, एवुं नथी। भगवद गीता नु ज्ञान मड़ी जाए आत्मसात में आया पछी सर्व पापों ने तरी जाइश। आ ज्ञान मड़ा पछी एनु कर्म बीज पड़तु बंद थई जाइश साहेब। इतले बोलिया के पापों ने तरी जाइश तू पछी तने तारा माटे पापे ही नहीं रे, तारा माटे पुण्य ही नहीं रे, बन्ने तारा माटे सरखू अकड़ता दशा आवशे तारी। पण जे पापो गया भव में अत्यारे क्रियावान कर्म आया छे, संचित कर्म, ये पापो तो भोगवे ज छूटको साहेब। ये अर्जुन होय, कृष्ण भगवान होय, के गम्मे ते मानस होय, यार कृष्ण भगवान नहीं, पग में तीर वागेलू त्यारे प्राण गयो एमनो, પોતાની ઈચ્છાથી સ્વેચ્છાએ પ્રાણ નથી છોડ્યું યાર। અર્જુનને પણ આ ગીતાનું જ્ઞાન લીધા પછી પણ હિમાલય હાડ ગાળવા જવું પડ્યું, ભયંકર દુઃખ પડ્યું મિત્રો। પણ એક વસ્તુ યાદ રાખો, ભોગવટામાં ફેર પડે છે। આ જ્ઞાન મળ્યા પછી અજ્ઞાની કર્મ ભોગવતો હોય અને જ્ઞાની કર્મ ભોગવતો હોય એમાં આપ જમીનમાં ફેર પડી જાય છે, ભોગવટામાં ફેર પડી જાય। સ્વામી રામકૃષ્ણ પરમહંસને કેન્સર થાય અને એ જે ભોગવતા હોય, અને એક સામાન્ય અજ્ઞાની માણસને કેન્સર થાય ને એ જે ભોગવતો હોય, એ બંનેના ભોગવટામાં આપ જમીનનો ફેર હોય છે। જ્ઞાનનો આટલો પ્રતાપ છે। એટલે મિત્રો, જે જે કર્મો કારણ શરીરમાં બીજ પડી ગયું છે, એ બીજ પડી ગયું છે એ તો કાલે ઉઠીને ઝાડ થવાનું અને એનું ફળ ખાવું જ પડશે। આ કુદરતનો કાનૂન છે। એટલે જ્ઞાન મળવાથી અર્જુનને કહ્યું કે અર્જુન આ જ્ઞાન વડે તું સર્વ પાપોને તરી જઈશ, એટલે જે પાપો છે ભોગવી લઈશ, પછી નવા પાપો તને નહીં બંધાય। દુનિયાના બધા જ પાપીઓમાં મોટામાં મોટો પાપી હોય એટલે ભગવાન કહે છે કે આ દુનિયાની અંદર જેટલા પાપી માણસો છે એમાં મોટામાં મોટો જો પાપી હશે, એ પાપી પણ આ જ્ઞાન જો મળી જાય તો એનાથી તરી જાય છે। એનો અર્થ એવો નથી કે એના જે પાપો કર્યા છે એ પાપો માફ થઈ જાય, એ પાપો તો એને ભોગવવા જ પડે, પણ એ પાપો ભોગ પાપો કરેલા પાપોનો ભોગવટો પૂરો થઈ જાય પછી એને પાપો ભોગવવા, પછી એ જ્ઞાનના રસ્તા ઉપર ચાલે છે, એટલે પછી એને પાપો ભોગવવા પડતા નથી। આ વાત કહેવા માંગે છે મિત્રો, બરાબર સમજી લેજો। જેસલ જાડે જાય જોયું આપણને કે લાખો લોકોને મારી નાખ્યા, ભયંકર લૂંટ ચલાવી, કેટલાને દુઃખી કર્યા સાહેબ। એ જે કર્મ બીજ પડી ગયું ને એ તો એને ભોગવવું જ પડે, એ ભલે એમાંથી જેસલ પીર બની ગયું, એને છોડી દીધું ને એ કરી દીધું, પણ એ બીજ પડેલું છે ને ભવિષ્યમાં આવતા ભવે જ્યારે ફળ આવશે ને ત્યારે ફળ એને ભોગવવું જ પડે। કારણ કે કુદરતનો સનાતન સિદ્ધાંત એવો છે કે જે કર્મ બીજ કારણ શરીરમાં પડી ગયું એ ભોગવ્યા વગર છૂટકો નથી। પણ એક ટોપ સિક્રેટ તમને કહેવા માંગુ છું મિત્રો, ટોપ સિક્રેટ। પાપનું બીજ પડ્યું હોવા છતાં એ ભોગવવું તો પડે જ, એ કાનૂન તો 100% સાહેબ બધાને લાગુ પડે। પણ જ્યાં સુધી આ મારી તમારી આંખો ખુલ્લી છે, શ્વાસ ચાલુ છે, ત્યાં સુધી જન્મથી અત્યાર સુધી કારણ શરીરમાં જેટલા પાપોના બીજ પડ્યા છે એ બીજને હળવું કરી શકાય,
એને હળવું કરી શકાય. એટલે કર્મ તો આવે જ, ઉદયમાં આવે જ, પણ સુડીનો ઘા હોય ને, એ સુડીનો ઘા સોયના ઘાથી એ સંજોગ એનો ભાગ ભજવીને જતું રહે, એ રીતે કર્મ ઉકલી જાય. અજ્ઞાની માણસ જે છે એને 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 માનો કે સુડીનો ઘા હોય, એટલે સુડી પર ચડવાનું હોય તો એનું ફળ આવે છે, સુડી પર ચડે છે, ભયંકર વેદના સહન કરે છે, અને એવું જ કર્મ બીજો એક માણસ કરે છે, પણ એને આ ભાવમાં આ જ્ઞાન મળી જાય છે જે હું તમને કહી રહ્યો છું, એ જ્ઞાન એને મળી જાય છે તો એ જે આવતા ભાવે એને જે ફળ મળે છે, જે જ્ઞાન વગરનો માણસ છે એને સુડીની વેદના સહન કરવી પડે છે, જ્ઞાન સાથેનો માણસ છે એને પણ કર્મ તો ના છોડે, કર્મ તો ઉદયમાં આવે જ, પણ પેલાને સુડીની વેદના સહન કરવી પડે છે. જેને આ જ્ઞાન મેળવી લીધું છે એને સોયની વેદના સહન કરવી પડે છે. કર્મ ઉદયમાં તો આવે જ, સંજોગ એનો ભાગ તો ભજવે જ, પણ આને સોય જેટલી વેદના, એટલી વેદના ભોગવી અને એ કર્મ ઉકલી જાય. પેલાને સુડીની વેદના ભોગવીને એ કર્મ ઉકલી જાય. ફેર એટલો કે અજ્ઞાની પાસે જ્ઞાન નથી, અને જે સ્વયંની જ્ઞાની પુરુષ છે એને પણ એવો જ ગુનો કર્યો છે, એવું જ પાપ કર્યું છે, પણ એને જ્યારે કર્મફળ ઉદયમાં આવે છે ત્યારે માત્ર સ્વયંની વેદનાથી એ કર્મ ભાગ ભજવીને ઉકલી જાય છે, સંજોગ થઈ જાય છે. મિત્રો, એટલે ખાસ યાદ રાખો, કૃષ્ણ ભગવાન એમને નથી બોલ્યા કે અર્જુન તું બધા જ પાપીઓમાં મોટામાં મોટો પાપી હોઈશ તો પણ જ્ઞાનરૂપી નૌકાથી સર્વ પાપોને તરી જઈશ. સાહેબ, અર્જુન તૈયાર નહોતો થતો, હું આ લાખો લોકોને મારી નાખી તો મને હાથમી નરક થાય, હું નરકમાં જાઉં, મારે મારા મૃત્યુને બગાડવું નથી, હું એક હસ્તિનાપુરની ગાદી માટે મારા ગુરુને દાદાને ભાઈઓને લાખો લોકોને હું મારી નાખું અને મારે ગાદી નથી જોઈતી, પણ મારા મૃત્યુને નથી બગાડવું, મારા હાથમી નર્કમાં ભયંકર વેદના નથી ભોગવવી, આવો પાપી મારે નથી બનવું. અર્જુન માટે આ વાક્ય આ શ્લોકમાં ભગવાન બોલ્યા કે અર્જુન તું એમ જાણતો હશું કે આ બધાને મારી નાખીશ ને મને પાપ લાગશે, પણ જાન સમસ્ત પાપીઓમાં, બધા જ પાપીઓમાં તું મોટામાં મોટો પાપી હોઈશ તો પણ જ્ઞાનરૂપી નૌકાથી બધા જ પાપોને તરી જઈશ. હું તને જે આ જ્ઞાન આપું છું 700 શ્લોકનું જ્ઞાન, એ જ્ઞાનરૂપી નાવડાથી તું બધા જ પાપોને તરી જઈશ, એમાં કોઈ શંકા નથી. સાહેબ, આ માત્ર અર્જુન માટે કૃષ્ણ નથી બોલ્યા, એ મારા તમારા અને આવનારા કળિયુગ માટે, જીવ માત્ર માટે, મનુષ્ય માત્ર માટે આ જ્ઞાન છે, અને મનુષ્ય માત્ર માટે બોલ્યા છે, અને એ મનુષ્ય માત્ર માટે છે એટલે બોલ્યા કે સમસ્ત પાપીઓમાં મોટામાં મોટો પાપી. યાર, આપણે તો એટલા ભયંકર પાપ નથી કર્યા, આપણે અર્જુન જેવો સંજોગ નથી આવ્યો કે દાદાને ગુરુને કાકાને ભાઈઓને બધાને મારવા પડે, આપણે કોઈ એવા સંજોગ નથી યાર. બસ આપણે તો એક પત્ની, બાળકો, મા બાપ, આ ભરણ પોષણ કરવાનું, નોકરી ધંધો કરવાનું, જિંદગી પૂરી કરવાની, કોઈ એવો સંજોગ નથી અર્જુન જેવો. જો અર્જુન તરી શકતો હોય તો હું તમે કેમ ના તરી શકીએ? સાહેબ, આ મનહરભાઈની ગેરંટી છે કે 1000% આ ભાવમાં જો આ જ્ઞાનને આપણે મેળવી લઈએ તો આપણે તરી જઈશું યાર. આવતીકાલે સાંજે 7 વાગે મળીશું. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.